ગરબા એ ગુજરાતીઓની શાન છે. ગરબાનું નામ સાંભળતા જ લોકો થનગની ઉઠતા હોય છે અને એક અનેરો ઝૂમ જોવા મળતો હોય છે. જો આ ગરબા સાથે યોગા કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળી શકે છે. આ નવા અને અનોખા કન્સેપ્ટ અંગે જાણો નિષ્ણાંત પાસેથી. ગુડ મોર્નિંગ એવરીવન, હું ડૉક્ટર મનીષા ગોહિલ, કોમ્યુનિટી મેડિસિનમાં પ્રોફેસર છું, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે ભાઈકાકા યુનિવર્સિટી કરમસદમાં આવેલ છે, અને યોગ કોર્સ કોઓર્ડિનેટર છું ભાઈકાકા યુનિવર્સિટીમાં. સો યોગ ગરબાની વાત કરું તો આપણને સૌને ખબર છે કે હવે યોગ છે એ ભારતીય સંસ્કૃતિની દેન છે, અને જ્યારથી ઇન્ટરનેશનલ યોગ ડે સેલિબ્રેશન્સ ચાલુ થયું છે ત્યારથી એની સ્વીકૃતિ અને જાગૃતિ બંને આપણા સમાજમાં ખૂબ જ આવી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગરબાનું નામ સાંભળતા જ એક લોકોના અનેરો આનંદ આવે અથવા તો થનગનાટ થઈ જાય. ગુજરાતમાં એવું કહેવાય કે ગુજરાતીના લોહીમાં જ ગરબા હોય છે. કોઈ બી પ્રસંગ હોય, ગરબા ના કરે ત્યાં સુધી પ્રસંગ પૂરો ના થાય, એવું એક આપણે ગુજરાતમાં ગરબા માટે એક પ્રેમ છે. જ્યારે યોગની વાત કરીએ તો યોગ એ એક આમ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો એનું આત્માનું પરમાત્મા સાથે મિલન છે. પણ યોગથી જે સ્વાસ્થ્યના ફાયદા થાય છે એને લીધે આ યોગની જાગૃતિ બહુ સમાજમાં આવી છે અને એની સ્વીકૃતિ પણ વધી છે. તો અમે જ્યારે યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ યોગ ડે સેલિબ્રેશન કરીએ ત્યારે હંમેશા કોઈ કોઈ પ્રવૃત્તિઓ રાખીએ, લાઈક સૂર્ય નમસ્કાર કોમ્પિટિશન રાખીએ, પછી શિબિર રાખીએ, એના યોગ રિલેટેડ વિવિધ પ્રવૃત્તિઓ રાખીએ. તો છેલ્લા 2 વર્ષથી અમે અહીં યોગ ગરબા ચાલુ કર્યા છે. તો એમાં મેઇનલી હેતુ એ જ છે, બધાને ખબર છે જ્યારે બી ગરબા કરીએ ત્યારે આપણે તાલી પાડીએ, પણ એ તાલી પાડવું બી એક યોગ છે જે ઘણા બધા ઓછા લોકોને ખબર છે. કારણ કે જ્યારે તમે તાલી પાડો છો ત્યારે આપણા બંને હાથ, એવું કહેવાય છે કે આખા શરીરના જે અંગોનો કંટ્રોલ એટલે પોઈન્ટ્સ છે એ આખા હાથમાં અને પગમાં આવે, તો સ્વિચબોર્ડ છે આપણા આખા શરીરના. જ્યારે તમે તાલી પાડો છો ત્યારે આખા એ બધા પોઈન્ટ એક્ટિવેટ થાય છે અને એનાથી ઘણા બધા લાગુ થાય છે. તો તાલી તો યોગ જ છે. એટલે અમે વિચાર્યું કે જ્યારે ગરબાના તાલ સાથે જ્યારે આપણે યોગના વિવિધ આસનો કરીએ તો એ વધારે લાભદાયી થશે. કારણ કે જ્યારે તમે ગરબો સાંભળો ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે. તો એ પ્રફુલ્લિત મન સાથે તમે તાળી પાડો છો, યોગાસન કરો છો, તો એનું જે ફાયદો છે એ બહુ જ વધારે મળે છે. પણ કહેવાની વાત એ છે કે યોગ એ એવી વસ્તુ છે કે જેને મ્યુઝિક સાથે જોડવામાં આવે તો વધારે સારું એનું કદાચ ઇફેક્ટ આઉટપુટ આવી શકે. તો આ યોગ ગરબા બી એ જ છે જેમાં અમે ગરબા જ રાખીએ છીએ. આપણા ગુજરાતના ગરબા જ વાગતા હોય છે, પણ સાથે યોગના વિવિધ આસનો કરી અને આનંદ સાથે યોગ કરવામાં આવે છે. થેન્ક યુ.